नरेंद्र मोदी सरकारना 9 वर्ष पूर्ण थता उजवणीना भागरूपे टिफिन बैठक योजाई। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં 1 મહિના સુધી અલગ અલગ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર હાંસોડ વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। આ વિશેષ અભિયાન અંતર્ગત અંકલેશ્વરના પૂન ગામ સ્થિત લાખા હનુમાનજી મંદિર ખાતે અંકલેશ્વર શહેર તાલુકા અને હાંસોડ તાલુકા ભાજપની ટિફિન બેઠક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી, જેમાં ત્રણે મંડળના હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટો દરિયા, તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નિતેન્દ્રસિંહ દેવધરા, શહેર બીજેપી પ્રમુખ નરેન્દ્ર પટેલ, મહામંત્રી જિજ્ઞેશ અંદાડિયા, મિનેશ ગાંધી સહિત હોદ્દેદારો કાર્યકરો સાથે ઘરેથી લાવેલા ટિફિન સાથે ભોજન કરતા તમામને સરકાર દ્વારા છેલ્લા 9 વર્ષમાં થયેલા વિકાસની ગાથા સમજાવી આ ગાથા અન્ય લોકો સુધી લઈ જવા માટે અપીલ કરી હતી। 9 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે 9 વર્ષમાં કેન્દ્ર સરકારે જે પણ કામો કર્યા છે તે કામો લઈને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટી 9 વર્ષને અલગ રીતે, અનોખી રીતે ઉજવી રહી છે, ત્યારે આજે ભરૂચ અંકલેશ્વર વિધાનસભાની આજે ટિફિન બેઠક લાખા હનુમાનજી ખાતે આદરણીય ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં અમે લોકોએ પણ ભાગ લીધો અને આવનારા દિવસોના જે કાર્યક્રમો છે તેનું સુચારું પ્લાનિંગ પણ કરવામાં આવ્યું છે। 17મી તારીખે આદરણીય પ્રધાન મુખ્યમંત્રીશ્રીની જનસભા પણ ભરૂચ દુધા ડેરીના ગ્રાઉન્ડ ખાતે 10:15 મળનાર છે, તેનું પણ આયોજન કર્યું છે। એ જ પ્રમાણે પ્રબુદ્ધ નાગરિક, એ જ પ્રમાણે લાભાર્થી સંમેલન, અલગ અલગ પ્રકારના સંમેલનો થકી અમે આ 9 વર્ષના કામોની લોકો વચ્ચે જઈને આ ગાથા અમે લઈ જઈ રહ્યા છીએ અને સાથે સાથે લોકો પાસે પણ આવનાર 2024ના ઇલેક્શનમાં શું નવું કરવા જેવું છે, શું હજુ ખૂટે છે તેના પણ અમે સૂચનો લઈએ છીએ।